નમસ્કાર મિત્રો ટ્રેક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય અથવા તો કોઈ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડે છે તો આ એસઈબીસી જાતિનો દાખલો કઈ રીતે કઢાવો તેનું ફોર્મ કઈ રીતે ભરવું અને તેમાં કયા કયા આધાર પુરાવાઓની જરૂર પડશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલા જો આપણી ચેનલ પર નવાસો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઈકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક એસ ઇબીસી ઓબીસી જાતિનો દાખલો કઢાવવા માટે ફોર્મ કઈ રીતે ભરવું કયા કયા આધાર પુરાવવા જોઈએ તેના વિશે આપણે જોઈએ તો તેના માટે આપણે સૌપ્રથમ ફોર્મ જોઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત આ તેનું ફોર્મ છે અને આ અરજી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને કરી શકાય છે સામાન્ય રીતે તેની નિકાલની સમયમર્યાદા એક દિવસની હોય છે એટલે આ વન ડે સર્વિસ છે પણ તેમ છતાં અરજીઓના ભરાવાના કારણે ક્યારેક થોડું લેટ થઈ શકે છે તો અહીંયા જણાવેલ છે કે અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે તો જેમાં સૌ પ્રથમ અરજદારનો જવાબ જે પરિશિષ્ટ બે મુજબનો છે તે આ ફોર્મમાં સામેલ જ છે ત્યારબાદ છે ક્રમ નંબર બે પર પંચનામું જે પરિશિષ્ટ ત્રણ મુજબ તો તે પંચનામાનો નમૂનો પણ આ ફોર્મમાં સામેલ છે ત્યારબાદ આગળ ક્રમ નંબર ત્રણ છે સોગંદનામું જે પરિશિષ્ટ ચાર મુજબનું સોગંદનામું કરવાનું રહેશે જે પહેલાં વીસના સ્ટેમ્પ પર કરવામાં આવતો હતો પરંતુ હમણાં સ્ટેમ્પ ડ્યુટીમાં થયેલ વધારાના લીધે હવે પચાસના સ્ટેમ્પ પર સોગંદનામું કરવું ફરજિયાત થઈ ગયું છે તો પચાસના સ્ટેમ્પ ઉપર આ સોગંદનામું કરવાનું રહેશે ત્યારબાદ ક્રમ નંબર ચાર છે રહેઠાણનો પુરાવો જેમાં ટેલિફોન બિલ લાઇટ બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ મતદાર ફોટો ઓળખપત્ર પૈકી ગમે તે એક રજૂ કરી શકાય છે ત્યારબાદ ક્રમ નંબર પાંચ પર છે રેશન કાર્ડ ક્રમ નંબર છ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અને ક્રમ નંબર સાત પર છે જાતિ અંગેના અન્ય પુરાવાઓ જેમાં રજીસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ મંત્રીનો દાખલો ધારાસભ્યશ્રી અથવા તો સંસદ સભ્યશ્રીનો દાખલો કે પછી માતા પિતાનો જાતિનો દાખલો હોય એ પૈકી કોઈપણ એપ ચાલે છે અને ઉપરાંત વધુમાં અગત્યની નોંધ અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું રહેશે એટલે કે આ જાતિનું પ્રમાણપત્ર એ ઓનલાઈન ડાયરેક્ટ કેમેરા દ્વારા ફોટો લઈ અને ફોટા સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે જેથી કરી અને જે તે અરજદારે જાતે હાજર રહેવું જરૂરી છે તો હવે આપણે પરિશિષ્ટ એક ફોર્મ જોઈએ પરિશિષ્ટ એક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી તો તેમાં અહી આપણે આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી લેવાનો છે ત્યારબાદ અહીં ત્રણ રૂપિયાની કોર્ટ રેવન્યુ સ્ટેમ્પ લગાવી લેવાની રહેશે અહીં અરજદારે પોતાનું નામ લખી લેવાનું છે ત્યારબાદ સરનામું અને ત્યાર પછી તારીખ લખી લેવાની રહેશે આપને જે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાનું નામ અહીં લખી લેવાનું છે ત્યારબાદ જિલ્લો અહીં લેવાનો રહેશે ત્યાર પછી વિષય છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત તો તેમાં નીચે કેટલીક અરજદારની વિગતો ફરવાની રહેશે જેમાં ક્રમ નંબર એક પર છે અરજદારનું નામ તો અહીં અરજદારનું પૂરેપૂરું નામ લખી લેવાનું છે ત્યારબાદ છે અરજદારના પિતાનું નામ ત્યાર પછી ક્રમ નંબર ત્રણ છે હાલનું સરનામું તો હાલનું સરનામું લખી લેવાનું છે ત્યારબાદ ક્રમ નંબર છે મૂળ નામ એટલે કે સરનામું તો અહી મૂળ વતનનું સરનામું લખી લેવાનું છે ક્રમ નંબર પાંચ છે ઉંમર તો અહીં અરજદારની ઉંમર લખી લેવાની રહેશે ત્યારબાદ ક્રમ નંબર છ છે ધંધો વ્યવસાયની વિગત તો આપ જે વ્યવસાય ધંધો કરતા હોય તે વ્યવસાય ધંધાનું નામ અહીં લખી લેવાનું છે અને ક્રમ નંબર સાતમાં તે વ્યવસાય ધંધાનું સરનામું લખી લેવાનું રહેશે ક્રમ નંબર આઠ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ તો આપના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જે પણ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ લખેલ હોય તે મુજબ અહીં લખી લેવાની રહેશે ત્યારબાદ ક્રમ નંબર નવ પર છે વાર્ષિક આવક તો અહીં આપની વાર્ષિક આવક લખી લેવાની છે ક્રમ નંબર દસ કયા હેતુ માટે પ્રમાણપત્ર જોઈએ છે તો તે પ્રમાણપત્ર ઘટાવા માટેનો જે હેતુ હોય તે હેતુ આપણે અહીં લખી લેવાનો રહેશે ત્યારબાદ અહીં સ્થળ અને તારીખ લખી નીચે અહીં અરજદારની સહી કરવાની રહેશે અને તેના નીચે એકરાર લખેલ છે તો આ એકરાર વાંચી અને નીચે સ્થળ તારીખ લખી અને ફરી એકરાર નીચે સહી કરવાની રહેશે ત્યાર પછી છે ચેકલિસ્ટ તો તેમાં વિગતો લખેલ છે કે અરજી અરજીપત્રક તો તેની સામે હા લખી લેવાનું છે ત્યારબાદ છે નિયત કોર્ફી સ્ટેમ્પ લગાવેલ છે તો હા લખી લેવાનું છે અરજદારનો જવાબ પંચનામું સોગંદનામું રેઠાણનો પુરાવો રેશન કાર્ડ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા આ તમામ વિગતોમાં સામે હા લખી લેવાનું રહેશે અને ત્યારબાદ અહીં નીચે અરજદારની સહી કરવાની છે અને સ્થળ તારીખ લખી લેવાના રહેશે ત્યાર પછી પરિશિષ્ટ બે છે અરજદારનો રૂબરૂ જવાબ તો તેમાં તલાટીકમ શ્રી આ વિગતો આપને પૂછી અને ભરી લેશે અને તે ભર્યા બાદ અહીં નીચે આપને આપની સહી કરવા માટે જણાવશે અને ત્યારબાદ તે પોતે પોતાની સિક્કો લગાવી અને અહીં સહી કરી આપશે પંચોને આ વિગતો પૂછી અને વિગતો ભરી લેશે અને આ વિગતો ભર્યા બાદ નીચે પંચોની સહી લેશે અને અહીં તે લટી પોતાનો સિક્કો લગાવી અને પોતાની સહી કરી આપને પરત કરશે ત્યારબાદ પરિશિષ્ટ ચાર એ સોગંદનામાનો નમૂનો છે જો આપને સોગંદનામાના નમૂનાની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે હું વર્ડની ફાઇલ લિંક મોકલી દઈશ જેથી કરી આપ તેમાં સુધારા કરી અને સોગંદનામું સરળતાથી કરાવી શકો છો તો આ પ્રમાણે તમામ વિગતો ભરી અને આપ જાતિનો દાખલો એકદમ સરળતાથી મેળવી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ